બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગઢડા તાલુકાના ચભાડિયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ. ઓરડાઓની અછતના કારણે વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ. બાલવાટિકા અને ધોરણ 1-5ના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં અભ્યાસ માટે બેસાડાય છે. એક જ રૂમમાં બાલવાટિકા અને ધોરણ 1-5ના કુલ 90 વિદ્યાર્થીઓને ઠસોઠસ બેસાડાય છે. પ્રાથમિક શાળામાં કુલ 170 વિદ્યાર્થીઓ છે અને 7 શિક્ષકો છે. વરસાદ આવે ત્યારે આ રૂમમાં વરસાદી પાણી ટપકે છે અને જર્જરિત રૂમ હોવાથી વિદ્યાર્થીઓ થાય છે હેરાન પરેશાન. ચબાડિયા ગામના વાડલીઓમાં રોજ તાત્કાલિક નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ. ચબાડિયા પ્રાથમિક શાળાના તંત્ર દ્વારા નવા ઓરડા બનાવવામાં નહીં આવે તો શાળાના તારાબંધી કરવાની ગામલોકોએ આપી ચીમકી. ચિંતન વાગડિયા, જેડેશ ટીવી, બરવાળા. જો મારા સ્કૂલમાં અત્યારે 1-થી બાલ મંદિરથી 8 ધોરણની સંખ્યા છે, એમાં 1-થી કુલ 170 સંખ્યા છે. એમાં 1-5ના વિદ્યાર્થી એક જ ક્લાસમાં ભણે છે. જો વરસાદ ન હોય તો અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીને બહાર બેસાડે છે, પણ જો વરસાદ હોય તો એક જ ક્લાસના 1-5ના વિદ્યાર્થીને એક જ સરખું શિક્ષણ આપવામાં આવે. એ પહેલું ભણતો હોય, 5મું ભણતો હોય, બધાને એક જ શિક્ષણ. એટલે એમાં અમારા બાળકોનું શિક્ષણ બહુ બગડી રહ્યું છે. શું માંગ છે તમારે? અમારી જે એક માંગ છે, જો અત્યારે સિન્ટેક્સના રૂમ હતા ત્રણ, એ ડેમેજના કારણે અત્યારે બંધ કરવામાં આવ્યા છે. અત્યારે અમારા ગામમાં 1-થી 8 ધોરણ છે એમાં 3 રૂમ છે, એમાં 2 જ સારા છે. એક રૂમમાં હજી પાણી પડે છે. અમારા ગામનું આચાર્યની રૂમ નહોતી એટલે ગામે ફાળો કરીને રૂમ પણ બનાવી દીધી છે. તો અમારા ગામની એક જ માંગ છે અત્યારે કે વહેલા તકે વહેલા રૂમ બનાવવામાં આવે. 6 રૂમની માગણી છે અમારી અત્યારે. જો 7 દિવસની અંદર માગણી પૂરી નહીં થાય તો અમારા દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે.